नमस्ते विद्यार्थियों, धोरण 7 विषय गणित प्रकरण नंबर 4 છે તેનું સ્વાધ્યાય 4.4 નો દાખલા નંબર 1 આપણે અગાઉના વિડિયોમાં જોઈ ગયા. હવે આજે આપણે જે વિડિયો છે એની અંદર સ્વાધ્યાય 4.4 નો દાખલા નંબર 2 છે ત્યાંથી આપણે અભ્યાસ શરૂ કરીશું. નીચેના સમીકરણ ઉકેલો. દાખલા નંબર 2 માં આવી સૂચના આપેલી છે અને એની અંદર નીચે જેટલા આપણે સમીકરણો આપેલા છે આપણે ઉકેલવાના છે. આપણે જોઈએ આપણો પહેલો દાખલો. શિક્ષકે વર્ગમાં વિદ્યાર્થીઓને કહ્યું કે સૌથી વધારે ગુણ મેળવનાર વિદ્યાર્થીઓના ગુણ સૌથી ઓછા ગુણ મેળવનાર વિદ્યાર્થીઓના ગુણના 2 ગણામાંથી 7 વધારે છે. જો સૌથી વધુ ગુણ 87 હોય તો સૌથી ઓછા ગુણ કેટલા હશે? એટલે કે સૌથી ઓછા ગુણ મેળવનાર વિદ્યાર્થી છે એના 2 ગણાથી પણ 7 વધારે, એમાં પણ 7 ઉમેરીએ ત્યારે આપણે સૌથી વધુ ગુણ મેળવનાર વિદ્યાર્થી છે એના ગુણ છે એ મળે છે. હવે કુલ ગુણ કેટલા છે એ જણાવી દીધું છે કે કુલ ગુણ સૌથી વધુ છે 87, પરંતુ આપણે શું શોધવાનું છે તો કે સૌથી ઓછા ગુણ કેટલા છે તે શોધવાનું છે. તો આપણે એ સંખ્યા નથી આપેલી એટલે આપણે ધારશું કે ધારો કે સૌથી ઓછા ગુણ મેળવનાર વિદ્યાર્થી છે એના ગુણ અહીંયા મેં ચલ x છે એટલે ધારેલો છે. કોઈ પણ ચલ તરીકે તમે લઈ શકો છો આલ્ફા એટલે મેં x લીધેલો છે. એવું કહ્યું છે કે સૌથી વધારે ગુણ કેવી રીતે થશે તો કે ઓછા ગુણ છે એના 2 ગણા અને એમાં તમે 7 મેળવો ત્યારે. એટલે અહીંયા સૌથી વધારે ગુણ માટે ઓછા ગુણ આપણે જે ધારેલા છે એ એના 2 ગણા એટલે કે 2x કહ્યું અને એમાં 7 ઉમેરવાથી એટલે 7 ના અહીંયા મેં 2x ની અંદર 7 ઉમેર્યા છે પ્લસ કર્યા છે કે એ દ્વારા આપણને મળશે એટલે કુલ પરિણામ કુલ ગુણ તો અહીંયા જણાવી દીધું છે કે 87 થશે એટલે બરાબર 87. એટલે આ મુજબનું સમીકરણ મળશે કે 2x + 7 બરાબર 87. એટલે સમીકરણ મળી ગયું પરંતુ આપણે શોધવાના છે સૌથી ઓછા ગુણ કે જે એક ધારેલું છે ચલે આ સમીકરણ આપણે ઉકેલમાં મળશે એના આધારે આપણે અહીંયા તે ગુણ છે એ મળી જશે. હવે ઉકેલ મેળવીએ આપણે તો ચલની સાથે મુજબ પડતો હોય ચલ વાળું પદી સૌ પ્રથમ લખવાનું થાય ત્યાર પછી બરાબરની જમણી બાજુ તો બરાબરની જમણી બાજુ 87 આપેલા છે એટલે એ લખીશું. ત્યાર પછી ડાબી બાજુ ની આપણે જે કિંમત હોય એ લખીશું. અહીંયા પ્લસ 7 છે કે જે જમણી બાજુ જશે એ માઇનસ 7 થઈ જશે. 80 માં 87 માંથી 7 બાદ થશે એટલે મળશે અહીંયા 80. 2x + 2x બરાબર 80. હવે અહીંયા 80 ની કિંમત આપણે શોધવી છે. 1 ની સાથે જે 2 છે આપેલા એ ગુણાકારમાં છે એ જ્યારે જમણી બાજુ જશે 2 એટલે થઈ જશે ભાગાકારમાં એટલે અહીંયા આપણે છેદમાં મૂકેલા છે. હવે 80 ને 2 વડે ભાગ આવે છે એટલે આપણે એ છે ઉડશે 40 × 80 એટલે એક ચલ છે કે જેની કિંમત મળશે 40 અને એક તરીકે આપણે શું ધારેલું તો કે સૌથી ઓછા ગુણ મેળવનાર વિદ્યાર્થીના ગુણ કે જે આપણે મળી ગયા કેટલા થશે તો કે 40 થશે. તો ત્યાર પછીનો દાખલો આપણે કરીશું. બી એક સમદ્વિ બાજુ ત્રિકોણમાં 2 આધાર ખૂણાના માપ સરખા છે. શિરોકોણનું માપ 40 અંશ છે તો ત્રિકોણના આધાર ખૂણાનું માપ શું હશે? હવે અહીંયા આપણે એક ત્રિકોણ છે કે જે સમદ્વિ બાજુ ત્રિકોણ છે. હવે તમને ખબર છે વિદ્યાર્થી સમદ્વિ બાજુ ત્રિકોણ હોય તો તેનું 2 બાજુ છે 2 ખૂણાના માપ કેવા હોય? સરખા હોય. આપણે કોઈ પણ નીચે પાયાનો કોણ હોય એનો એકનું માપ આપણને આપેલું હોય તો બીજાનું કોણ એના સમાન જ માપ હોય છે. અને અહીંયા આપણે શિરોકોણનું માપ છે એ જણાવી દીધેલું છે કે 40 અંશ છે. એટલે ત્રિકોણને જે ઉપરનો જે ખૂણો છે એનું માપ શિરોકોણ એટલે ઉપરનો ખૂણો એનું માપ 40 અંશ છે. અને આપણે જે પાયાના કોણ છે બે એના માપ જણાવ્યા નથી કે કેટલા થાય છે. અને આપણે ત્રિકોણ છે એના ત્રણેય ખૂણાના માપનો સરવાળો 180 અંશ થાય છે એ માહિતી આપણે એને આધારે દાખલો કરીશું કે ધારો કે આપણે પાયાના ખૂણનો માપ આપેલો નથી એટલે એ સમદ્વિ બાજુ ત્રિકોણ છે એના પાયામાં આપણે ખૂણાનું માપ છે એ x અક્ષ આપણે ધારી લઈએ. હમણાં જ મેં કીધું કે બે ખૂણાના માપ છે એ સરખા થાય છે તો એકનું x અક્ષ આપણે ધારશું તો બીજાનું છે પાયાના ખૂણાનું માપ પણ કેટલું થશે તો કે x અક્ષ જ થશે. એટલે કે ત્રિકોણના પાયાનો બીજો ખૂણો છે એનું માપ પણ કેટલું થાય તો કે x અક્ષના માપનું જ થશે. હવે આપણે શોધીશું કે x અક્ષ આપણે અહીંયા શોધવાનું થશે કે એક અક્ષ છે એનો માપ કેટલો થાય છે. તો ત્રિકોણના ત્રણેય ખૂણાના માપનો સરવાળો કેટલો થાય છે તો કે 180 અંશ છે. હવે ત્રિકોણના ત્રણેય ખૂણા આપણે લઈશું અને એનો સરવાળો કરીશું. સૌ પ્રથમ આપણે સમદ્વિ બાજુ ત્રિકોણ છે એના પાયાના ખૂણાઓ છે એ લઈશું કે જે આપેલા નથી અને આપણે ધાર્યા છે.
डाबी बाजू में यहां पे लगे प्लस 40 है जैसे जमी बाजू जो से में पहुंचा से माइनस 40 अंश और 180 अंश छे माथी 40 अंश बात तो से ना यहां बन से 140 अंश अब यहां આપણે x ની કિંમત શું થઈ છે એની સાથે બે ગુણાકારમાં છે કે જે આપણે જમી બાજુ થશે ભાગાકારમાં 140 અંશ એટલે બે વડે જ્યારે ભાગવામાં આવે ત્યારે આપણે 70 મળે એટલે કે 70 અંશ એ એક અંશ છે એની કિંમત મળશે આપણે 70 અંશ એક તો આપણે શું ધારેલું હતું તો કે પાયાનો ક્ષેત્રફળ ધારેલો હતો કે પાયાના એક ગુણાકારમાં કેટલું થાય 70 અંશ એના સમાન પાયાના બે ગુણા સમાન છે તો બીજા આપણે શું આપણે છે એમાં પાયા વિદ્યાર્થીઓ આજે આપણે વિડિયોની અંદર
પછીના દાખલા છે તે કરીશું.